મોર્નિંગ, કેમ છો બધા? હવે આગળના વિડીયોમાં આપણે લિટલ સ્ટેપ્સ 7, 8, 9 સુધી ભણી ગયા છીએ. એ લિટલ સ્ટેપ ત્યાં જ પૂરા થઈ ગયા હતા જેમાં એક સ્ટોરી હતી, એ સ્ટોરી ભણ્યા હતા, બરાબર. એમાં જે ખાલી જગ્યાઓ આવતી હતી એ ખાલી જગ્યાઓ પણ આપણે શીખી લીધી હતી. હવે આજના વિડીયોમાં આપણે ભણીશું લિટલ સ્ટેપ્સ 10, 11, 12 કે જેમાં એક્ટિવિટી 1 છે રાઇમ. એ રાઇમ એટલે કવિતા, અને એ કવિતાનું નામ છે સ્નેપ એન્ડ ટેપ એન્ડ ક્લેપ. તો ચલો હવે શીખીએ કવિતા. મિત્રો, આપણે હવે જોઈએ કવિતા. આ આપણી ટેક્સ્ટબુકનું જ પેજ આપેલું છે, બધાની પાસે ટેક્સ્ટબુક તો છે ને, બરાબર. તો જ્યારે હું આ ભણાવું ત્યારે સાથે સાથે તમે ટેક્સ્ટબુક લઈને જ બેસો કે જેથી તમને પણ ખબર પડે કયા અંગ્રેજી સ્પેલિંગનું ગુજરાતી શું થાય છે એ આપણને સમજ પડે. તો ટેક્સ્ટબુક હોય તો વિદ્યાર્થી મિત્રો ટેક્સ્ટબુક ખોલીને જ બેસો કે જેમાં લિટલ સ્ટેપ 10, 11, 12 પેજ નંબર 14, બરાબર. તો ચલો હવે આપણે શીખીએ એક્ટિવિટી 1, રાયમ સાંભળો, દોરો અને અભિનય કરી ગાઓ. પહેલા હું વાંચી જઉં છું, પછી તમને ગુજરાતી ભાષાંતર સાથે સમજાવીશ. કવિતાનું નામ છે સ્નેપ એન્ડ ટેપ એન્ડ ક્લેપ. પુટ યોર બુક ઇન્ટુ યોર બેગ. પુટ યોર નોટબુક ઇન્ટુ યોર બેગ. સ્નેપ યોર ફિંગર્સ એન્ડ સ્નેપ સ્નેપ સ્નેપ. પુટ ધ ચોક ઓન ધ ટેબલ. હેંગ ધ પિક્ચર ઓન ધ વોલ. ટેપ યોર ફીટ એન્ડ ટેપ ટેપ ટેપ. ગો એન્ડ સ્ટેન્ડ નિયર ધ ડોર. ગો એન્ડ સ્ટેન્ડ અંડર ધ ફેન. રેઇઝ યોર હેન્ડ્સ એન્ડ ક્લેપ ક્લેપ ક્લેપ. ચલો હવે આપણે કવિતા પુસ્તકમાંથી વાંચી લીધી છે, હવે આપણે એને ગુજરાતી અનુવાદ સાથે સમજીએ. સૌથી પહેલા તો સ્નેપ એન્ડ ટેપ એન્ડ ક્લેપ. સ્નેપ એટલે ચપટી વગાડો, ટેપ એટલે પગ ઠોકો, અને ક્લેપ એટલે તાળી પાડો. અહીંયા વિદ્યાર્થી મિત્રો પગ ઠોકો એનો મતલબ એવો થાય છે કે આપણે જે નીચે જમીન પર પગ પછાડીએ છીએ ને કેવો અવાજ થાય છે એ અર્થમાં છે, બરાબર. ચલો પુટ યોર બુક ઇન ટુ યોર બેગ. યોર એટલે તમારું, બુક એટલે પુસ્તક, પુટ એટલે મૂકવું, બેગ એટલે ઇન ટુ યોર બેગ એટલે દફતરમાં. તમારું પુસ્તક દફતરમાં મૂકો. પુટ યોર નોટબુક ઇન ટુ યોર બેગ. હવે પુટનો મતલબ તો આપણે આગળ સમજી જ ગયા છીએ, પુટ એટલે મૂકવું, નોટબુક એટલે તમારી જે નોટબુક હોય છે એ. તમારી નોટબુક દફતરમાં મૂકો. સ્નેપ યોર ફિંગર્સ, ફિંગર્સ એટલે આંગળીઓ. સ્નેપ સ્નેપ સ્નેપ. સ્નેપ યોર ફિંગર્સ એટલે આપણે આંગળીથી જે ચપટી વગાડીએ છીએ ને એ. તો ચપટી વગાડો કે જેનો કેવો અવાજ આવે છે સ્નેપ સ્નેપ સ્નેપ. પુટ ધ ચોક ઓન ધ ટેબલ. પુટ એટલે મૂકવું, ચોક એટલે ચોક, ઓન ધ ટેબલ એટલે ટેબલ ઉપર, બરાબર. પુટ ધ ચોક ઓન ધ ટેબલ એટલે કે ચોક ટેબલ પર મૂકો. ઓન ધ ટેબલ એટલે ટેબલની ઉપર. હેંગ ધ પિક્ચર ઓન ધ વોલ. હેંગ એટલે ટીંગાડવું, પિક્ચર એટલે ચિત્ર. તો ચિત્ર દિવાલ પર ટીંગાડો. ટેપ યોર ફીટ એન્ડ ટેપ ટેપ ટેપ. ટેપ યોર ફીટ, ફીટ એટલે પગ. તમારો પગ ઠોકો એટલે આપણે પગ નીચે પછાડીને કેવો અવાજ આવે છે તો એ અર્થમાં છે. તમારો પગ ઠોકો અને ટેપ ટેપ ટેપ. ગો એન્ડ સ્ટેન્ડ નિયર ધ ડોર. ગો એન્ડ સ્ટેન્ડ એટલે ગો એટલે જવું, સ્ટેન્ડ એટલે ઊભા રહો. નિયર ધ ડોર એટલે દરવાજાની નજીક. જાઓ અને દરવાજાની નજીક ઊભા રહો. ગો એન્ડ સ્ટેન્ડ અંડર ધ ફેન. અંડર ધ ફેન, અંડર એટલે નીચે.
फेन एटले पंखो, पंखानी नीचे उभा रहेवु, जाओ अने पंखानी नीचे उभा रहो। रेज योर हेन्ड्स एंड क्लेप क्लेप क्लेप, रेज इट योर हेन्ड एटले तमारा हाथ ऊंचा करो, अने क्लेप 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 एटले ताड़ी पाड़ो, तमारा हाथ ऊंचा करो अने ताड़ी पाड़ो। तो विद्यार्थी मित्रों, आपणे जे कविता टेक्स्टबुक मांथी शीख्या, अनुवाद साथे जे शीख्या, एना हवे मीनिंगफुल वर्ड्स जोई लईए के कया अंग्रेजी स्पेलिंग नो गुजराती अर्थ शुं थाय छे। लिटल स्टेप्स 10, 11, 12 एक्टिविटी 1 स्नेप एंड टेप एंड क्लेप, एना मीनिंग जोई लईए। टू स्नेप एटले चपटी वगाड़वी, टू क्लेप एटले ताड़ी पाड़वी, टू टेप एटले टपली मारवी, टू पुट एटले मूकवू, बुक एटले पुस्तक, इनटू नी अंदर, बेग एटले थेली, फिंगर्स एटले आंगळीओ, टू हेंग लटकावू, पिक्चर एटले चित्र, ऑन ऑन एटले नी ऊपर, वॉल एटले दीवाल अथवा तो भींत, फीट एटले पग, गो एटले जाओ, स्टेन्ड एटले उभा रहेवू, नियर एटले नी पासे, डोर एटले बारणू, अंडर एटले नी नीचे, फेन एटले पंखो, रेज એટલે ઊભું કરવું, સીધું કરવું અથવા તો ઊંચું કરવું, હેન્ડ્સ એટલે હાથ। તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે કવિતા બનાવ્યા મીનિંગફુલ વર્ડ્સ જોઈ લીધા, આ સ્પેલિંગ લખી લખીને, ના જે સ્પેલિંગ નથી આવડતો એ સ્પેલિંગ લખી લખીને તૈયાર કરો, અને આ જે સ્પેલિંગો છે એ આ રીતે ટાઇટલ સાથે સીડબ્લ્યુની નોટમાં તમારે લખવાના જ છે, બરાબર। તો ચલો હવે જોઈ લઈએ होमवर्क, आजे लखावेला मीनिंग्स जे अत्यारे आपणे शीख्या ए लखीने तैयार करवाना छे। अस्तु।